હે ભગવાન, અને મહેકને જોઈ તો નહીં લીધી હોય ને, એના મોબાઈલમાં ખાખા ખોડી કરતા. એ હું તે હું કરવાની છું, ઓરડો સાફ કરી રહી. મારો ફોન તારી પાસે શું કરે છે? હું સમજી નહીં પૂન, મારો ફોન તારા હાથમાં કેમ છે? તું શું કરી રહી હતી? કમાલ કરો છો ગુણ. હું હું કરવાની હતી? આ તે આજે ખોક કેવી રીતે કોરા હાથે લૂછી રહી હતી તું એને? અચ્છા, ફેસ લોક રાખ્યું છે એને ફોનમાં. બોલો, પહેલાં ખબર હોત ને તો અત્યાર સુધી બધું ચેક પણ કરી લીધું હોત. કંઈ વાંધો નહીં, અને જો બહુ ડાઉટ નહીં ગયો હોય ને તો આવી ભૂલે પાછી જરૂર કરશે, અને ત્યારે હું મોકો નહીં છોડું. માણ માણ બચી ગઈ તું મહેક, આઈ એમ સો સોરી. સાચું કહું છું, મેં બહુ જ પ્રયત્ન કર્યો કે હું હેતલને વધારે વખત રોકી શકું, પણ કંઈ વાંધો નહીં, જે થવાનું હોય છે ને હંમેશા થઈને જ રહે છે. મહેક, તું એમ કે તે જોયું કંઈ એના ફોનમાં? ખબર પડી ગઈ તને? ના, કંઈ ખબર નહીં મળી, કારણ કે એનો ફોન જ ન ખોલી શકી. હું એના પાસવર્ડ રાખ્યો છે, પણ નેક્સ્ટ ટાઈમ એનો ફોન ખોલીને જ રહીશ. અનલોક કરીને રહીશ? પણ કેવી રીતે? તને એનો પાસવર્ડ થોડી ખબર છે? ફેસ અનલોક રાખ્યો છે. સાચે? હા, અત્યાર સુધી એને મારા ચહેરાનો ફાયદો ઉપાડ્યો, હવે સમય આવી ગયો છે કે મારે એના ચહેરાનો ફાયદો ઉપાડવાનો છે. મોઢા ઉપર ઘૂંઘટ ના હોત ને તો ત્યારે જ એનો મોબાઈલ અનલોક થઈ ગયો હોત. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ 100% અનલોક કરીને રહીશ. એ મહેક, તું કુંજી નથી અને મહેક છે એ ખાલી મને ખબર છે, બીજા કોઈને ખબર નથી. તો જ્યારે હેતલ ના હોય ત્યારે એની ગેરહાજરીમાં તું સાચી મહેક બનીને એને કોઈ વાત પકડી પાડ ને. રસ્તો સરળ લાગે છે, પણ હકીકતમાં છે નહીં. એ રસ્તો મેં પણ અજમાવ્યો હતો, અને ડોક્ટર કાપડિયા પાસે હું મહેક બનીને પણ ગઈ હતી, એ પૂછવા માટે કે મારા પપ્પાનું ચેકઅપ કેમ ન કર્યું. તો એ મને જોઈને એકદમ જ ગભરાઈ ગયો, અને એણે મને એમ કહ્યું કે તમે મને જેમ કહેશો ને એમ હું કરીશ. ગભરાઈ ગયા? પણ કેમ? જે ખોટી મહેક છે એને કોઈ હેડ ઇન્જરી નથી થઈ, તે છતાં પણ એણે ખોટા રિપોર્ટ્સ બનાવ્યા, ડોક્ટરને બતાડ્યા, અને ડોક્ટરે નક્કી કહ્યું કે રિપોર્ટ સાચા છે.
કેમ એને કર્યું એ જાણવા માટે હું ત્યાં ગઈ પણ હતી, પણ ડોક્ટર મને જોઈને ડરી ગયો. સમય આવે તો નક્કી મારે જાણવું છે કે ડોક્ટર કાપડિયાએ આવું શું કામ કર્યું. અને હું જે વખતે ગઈ હતી એ વખતે પણ એને મને બરાબર જવાબ નહોતો આપ્યો. આપણા ઘરનું કોઈ પણ જાય છે ને એને મળતા જ ડરી જાય છે, એટલે આપણને ટ્રીટ જ નથી કરતો. નક્કી કંઈક તો છે જે સમય આવતા મારે જાણવું જ પડશે. અને પેલા ઇન્સ્પેક્ટર વાળી વાત, ઇન્સ્પેક્ટરે કુણાલભાઈને જ્યારે કહ્યું કે કેસ રી ઓપન, અત્યારે બહુ જ મહત્વનો છે, એમાં જ હું મારી રમત રમી લઈશ. રમત એટલે પેલી ડુપ્લિકેટ હોવાનો ફાયદો ઉપાડે છે, તો હું ઓરિજિનલ હોવાનો ફાયદો ઉપાડીશ. ને એવો ફાયદો ઉપાડીશ કુંજીના નંબર પર ફોન કરજે, મહેકના નંબર પર નહીં. અરે હોય કઈ, હું તો મારી મહેકને જ ફોન કરીશ. કુંજીની એક્ઝિટ તો મારી લાઈફમાંથી ક્યારની થઈ ગઈ છે. આ ઇમોશનલ થવાનો પ્રોગ્રામ છે ને આપણે પછી ક્યારેક રાખીશું. ઓલી લુચ્ચી લબાડ ઘરે પાછી આવે ને એ પહેલાં તું તારું કામ પતાવી નાખ. જા. મારા મોઢા પરનો ઘૂંઘટ હટ્યાનો સૌથી મોટો ફાયદો એ કે હું મારા હર્ષને મન ભરીને જોઈશ.
હર્ષ, એક વાત પૂછો. અરે એક કેમ, 100 પૂછ ને, એન્ડ આઈ પ્રોમિસ હું તને 100-એ-100 વાતોના જવાબ આપીશ. શું હતું? મને બહુ વિયર્ડ લાગ્યું. એનીવે, આ બધી વાતનો વિલ માએ બનાવ્યો છે અને અમને ઘરમાં કોઈને નથી ખબર કે શું લખ્યું છે. કોઈ ઇનફેક્ટ આજ સુધી પૂછ્યું પણ નથી એમ. અને ખરું કહું તો મેં પણ જાણવાની કોશિશ નથી કરી. તો પણ તમને કંઈક આઈડિયા તો હશે ને? મને એક્ઝેક્ટલી તો નથી ખબર, પણ કદાચ હશે. માએ બધાને સરખે ભાગે જ બધી મિલકત વેચી હશે. પણ મહેક, મને એક વાત કહેને, તારા મનમાં આ સવાલ કેમ આવ્યો? જો હર્ષ, મને નથી ખબર કે બધું માના નામે છે કે નહીં. મને એ પણ નથી ખબર કે માએ બધાને ઇક્વલી ડિવાઇડ કર્યા છે કે નહીં. બસ મારે તમને એટલું કહેવું હતું કે માણેક ડાયમંડ્સ અને માણેક હાઉસમાં મને પોતાનો ભાગ જોઈએ છે. કેવી ડિમાન્ડ કરી રહી છે તું? પોતાની સિક્યોરિટી? તને તને મારી પર વિશ્વાસ નથી? હર્ષ, અહીંયા વાત વિશ્વાસની નથી આવતી. આપણી સાથે જે કંઈ પણ થયું એ જો ફરી પાછું થયું અને હું એકલી રહી ગઈ તો મારું શું? કેટલો વખત ઘરવાળા ઉપર ડિપેન્ડ રહ્યો? હા, મારે પાય પાય માટે ઘરવાળાઓને પૂછવું પડે. જાણે જાણે હું ભીખ ના માંગતી હોઉં. કમ ઓન મહેક, શું બોલી રહી છે તું? તારે ભીખ માંગવી પડે અને એ પણ ઘરવાળાઓની સામે. તને ખબર છે મારા કરતા વધારે ઘરની દરેક વ્યક્તિ તને પ્રેમ કરે છે. અને કાલ ઉઠીને મને કંઈ થઈ પણ ગયું તો તને શું એમ લાગે છે કે આ ઘરની કોઈ પણ વ્યક્તિ તને સાચવશે નહીં? મહેકના બીમાર મગજની ઉપજ હશે. આ શું થઈ રહ્યું છે? ચલો ઘરના દરેક મેમ્બરની એક સાથે હાજરી જોઈએ છે. શું થયું હર્ષભાઈ? વાત શું છે? એવરીથિંગ ઇઝ ઓકે? એક્ચ્યુઅલી હર્ષને તમારા બધા સાથે એક વાત શેર કરવી હતી. બોલો ને ભાઈ, શું વાત છે? બેટા બોલ, શું થયું છે? કંઈક તો બોલ. કાકા, અરે શું વાત છે, બોલતો કેમ નથી? અરે ખચકાટ શેનો છે બેટા? પપ્પા, કાકા, વાત એમ છે કે મહેકને માણેક પરિવારની પ્રોપર્ટીમાં પોતાનો સરખો ભાગ જોઈએ છે. Thank you.
તો આ શું બોલી રહ્યો છે? મહેક? મહેક આવું કઈ રીતે કહી શકે? આ બધું શું છે મહેક? માણેક પરિવારની પ્રોપર્ટીમાં તને સરખો ભાગ જોઈએ એટલે શું? અરે આવું બધું તારા મગજમાં આવ્યું ક્યાંથી? બેટા આ પ્રકારની માંગણી તને નથી શોભતી. પણ પપ્પા મને ખોટું શું કર્યું? મને માણેક પરિવારના પ્રોપર્ટીના પેપર્સમાં મારું નામ જોઈએ છે, ધેટ્સ ઓલ. જો માહેક બેટા, ત્યારે ભાભી પણ અહીંયા નથી અને ભાભીને આ બધી વાતની ખબર પણ નથી અને એમની ગેરહાજરીમાં આવું કંઈ ડિસિઝન આપણે કઈ રીતે લઈ શકીએ દીકરા? એક મિનિટ. નામ જોઈએ છે પ્રોપર્ટીમાં, પોતાનો ભાગ જોઈએ છે, તો બીજા લોકોનું શું? એક્ઝેક્ટલી. આવા પ્રકારની માંગણી એક જોઈન્ટ ફેમિલીમાં કેવી રીતે કરાય? મને તો હજી માનવામાં નથી આવતું કે મહેક ભાભી આવી માંગણી કરે છે. જે છે એ બધાની સામે છે. મહેક બેટા, પાપ લાગશે તને આ પ્રકારની માંગણી કરીશ તો. શું બોલો છો તમે? પાપ લાગશે? ભલે ચડતું પાપ, હું મારું ફ્યુચર સિક્યોર કરવા જઈ રહી છું. મને આ પ્રોપર્ટીના પેપર્સમાં મારું નામ જોઈએ છે, ધેટ્સ ઓલ. હું આ વાતને અપોઝ કરી શકું છું. તો કર અપોઝ. મેં ક્યાં તને ના પાડી છે? તું કર અપોઝ, પછી મારું જે હશે હું જોઈ લઈશ. શું કરીશ તું? તું તારી જ ફેમિલીને કોર્ટમાં ઘસડી જઈશ? હા તો પપ્પા, જે અમુક લીગલ ફોર્મેલિટીઝ હોય એ તો પૂરી કરવી જ પડે ને. ખરી તું મારી સામે એકવાર જો તો ખરી. મેં મારે તને ઈશારો કરવો હોય તો હું કેમ કરું? આ મારી જ મહેક છે કે ઓલી લુચ્ચી લબાડ છે? એ ભગવાનના ડબલ રોલમાં ભારે કન્ફ્યુઝન થયા કરે છે. ભાભી, ભાભી જુઓ, તમને જ્યારે પણ પૈસા જોઈતા હોય છે, તમને કોઈએ ના પાડી છે, તો પછી આ બધું શું કામ કરો છો તમે? રવિભાઈ, મારી જિંદગીમાં અમુક મારા ગણિત છે અને એ ગણિતના મુજબ જ મને જે ઠીક લાગે ને એવું કરું છું.